પાટણમાં 10 સ્વસહાય જૂથોને રૂપિયા 13 લાખના કેશ ક્રેડિટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ, મા ન્યૂઝ લાઈવ, પાટણ, ગુજરાત. પાટણ મુકામે આજે રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ જિલ્લા સ્તરનો કેશ ક્રેડિટનો કેમ્પ આયોજન થયું. આત્મનિર્ભર ભારત માટે આદરણીય મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પને સાકાર કરવા માટે અમારા વિભાગ દ્વારા આજે પાટણ મુકામે 540 જેટલી સ્વસહાય જૂથોને 6 કરોડ 32 લાખ રૂપિયાની આજે કેશ ક્રેડિટ આપવામાં આવી. ગામડાની બહેન પણ આત્મનિર્ભર બને, એનું કુટુંબ આત્મનિર્ભર બને અને ભારતના વિકાસમાં એનું પણ યોગદાન હોય. આશા રાખીએ છીએ કે આવી જ રીતે આખા ગુજરાતમાં જેવી રીતે કાર્યક્રમો થઈ રહ્યા છે અને સૌનો સાથ સૌનો વિકાસ કરતી સરકારમાં આ બહેનોને પણ જે મહત્ત્વ મળી રહ્યું છે એ અભિનંદનીય છે. મારું નામ વંદના સોલંકી છે, સિદ્ધપુર તાલુકાના નિદરા ગામની વતની છું. અત્યારે હું એક નિરાલી સખી મંડળમાં સભ્ય તરીકે જોડાઈ છું. અમારા મંડળને આજે 5 વર્ષ કમ્પ્લીટ થયા છે, તેમાં અમને 3 મહિના બાદ સરકારશ્રીએ 10,000 રિવોલ્વિંગ ફંડ આપેલો. ત્યારબાદ 6 મહિના પછી બરોડા ગ્રામીણ ગુજરાત બેંક તરફથી અમને 1-1 લાખ લોન આપવામાં આવી હતી. આજે એ લોનનો અમે ઉપયોગ કરીને તેમજ અમારા મંડળનું મનરેગા હેઠળ અમને નર્સરી બનાવવા માટે લાભ આપવામાં આવ્યો. આજે અમે નર્સરી બનાવી છે, તે નર્સરીમાં આજે અમારી 10 સભ્યો બહેનો જોડાઈ છે. તેમાં ઉછેર કરી રહી છે છોડના, અને એ છોડનો ઉછેર કરીને આજે ગામમાં વેચાણ કરી રહી છે, અને ગામમાંના ગામમાં આજે તે પગભેર બનીને પોતાનું રોશન કરી રહી છે. તો તે બદલ સરકારશ્રી અમને જે પણ વિનંતી કરી છે એ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું. જય હિન્દ. ગોસ્વામી રમીલાબેન છે અને હું આંબલાસન ગામની વતની છું. ત્યાં ગાડી મારે 2 વર્ષથી જય ગોગા સખી મંડળમાં લીડર તરીકે હું કામગીરી કરું છું, અને બહેનોને MMUI 10,000ની લોનો લઈ અને બહેનોએ ખૂબ પ્રગતિ કરી, અને એના અંદર એક બહેને સાડીની દુકાન કરેલી છે, અને એ બને બધી બહેનોએ બહુ આત્મનિર્ભર બને એવી મારી ઘણી બધી કોશિશ છે, અને હું આગળ પણ કરતી રહીશ. એના બદલે મને આવી લોનો આપવા માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.